નમસ્કાર વહાલા વિદ્યાર્થી મિત્રો, ફરી એક વખત આપણી યુટ્યુબ ચેનલ મેથ સ્ટોરીમાં તમારું સ્વાગત છે. આજે આપણે ધોરણ 8 વિષય ગુજરાતીનું ઘરે શીખીએ જુલાઈ 2021નું સંપૂર્ણ સોલ્યુશન મેળવીશું. તે પહેલાં હજુ સુધી જો આપણે આ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો અત્યારે જ કરી લો, તથા તમારા મિત્રોને પણ સોલ્યુશન મળી રહે તે માટે તેઓને પણ આ વિડીયો શેર કરો. ચાલો મિત્રો જોઈએ ધોરણ 8 વિષય ગુજરાતી. પહેલું ચેપ્ટર છે બજારમાં, એટલે કે એક વાર્તા આપેલી છે. ચાલો આપણે જાતે પ્રયત્ન કરવાનો છે. તમારા પાઠ્યપુસ્તકમાં પ્રથમ 8 બજારમાં આપેલ છે, તેમાં નીચે આપેલું ચિત્ર છે. ઉપર તમે જોયું કે ચિત્ર આપેલું હતું અને તેના પરથી તે ચિત્રનું વર્ણન નીચે લખેલું છે. આ જ પ્રમાણે તમારે નીચે આપેલું ચિત્ર ધ્યાનથી જોવાનું છે અને તેના વિશે આપેલી જગ્યામાં લખવાનું છે. ચાલો તો આ ચિત્ર જે દેખાઈ રહ્યું છે એના વિશે આપણે લખી શકીએ. અહીં આપવામાં આવેલ ચિત્ર એક શહેરના 4 રસ્તાનું છે. 4 રસ્તા પર વાહનો અને માણસોની ખૂબ જ અવર જવર છે. ચિત્રમાં એક શોપિંગ મોલ પણ દેખાય. ક્યાં પઢાઈ મેં આપકો આતે હૈ ડાઉટ્સ, તો 5 સેકન્ડ મેં ડાઉટ નટ્સ કે સાથ કરો આઉટ. બસ અપને સવાલ કી ફોટો ખીંચો, ક્રોપ કરો ઓર તુરંત વિડીયો સોલ્યુશન પાઓ. ચાહે આપકા સવાલ ફિઝિક્સ, કેમેસ્ટ્રી, મેથ્સ, બાયોલોજી કા હો, CBSE, UP, બિહાર, મધ્યપ્રદેશ યા અન્ય સ્ટેટ્સ બોર્ડ કા હો, યહાં તક કક્ષા 6 સે 12 IIT, GE, NEET સભી સવાલો કે વિડીયો સોલ્યુશન્સ સિર્ફ 5 સેકન્ડ મેં મિલેંગે ડાઉટ નટ એપ પર. સાથ હી ડાઉટ નટ પર ચલ રહી હૈ ઇન્ડિયા કી નંબર 1 ડેઇલી ઓનલાઈન વિડીયો ક્લાસીસ, વો ભી ઇંગ્લિશ ઓર હિન્દી મીડિયમ મેં, જહાં પૂરા કોર્સ પઢાયા જા રહા હૈ. તો આજ હી જાકે ઇન કોર્સ કા હિસ્સા બનીએ ઓર ડાઉટ નટ એપ ઇન્સ્ટોલ કરીએ. જેનું નામ પીઠળ કોમ્પ્લેક્સ છે. ત્યારબાદ આગળ, આ કોમ્પ્લેક્સમાં વિવિધ ચીજવસ્તુઓની દુકાનો આવેલી છે. ચિત્રમાં પોલીસ પોતાની ડ્યુટી બજાવી રહેલા નજરે ચડે છે. ચિત્રમાં બસ સ્ટેશન અને શાળા જેવી જાહેર સેવાના મકાનો પણ જોઈ રહી શકાય છે. 4 રસ્તા પર એક બાઇક સવારનો અકસ્માત થયેલો નજરે ચડે છે અને એક એમ્બ્યુલન્સ પણ છે. આ પ્રમાણે લખી શકો. આગળ જોઈએ, તમારી જાતે કરો. નીચે આપેલા સવાલોના જવાબનું ચિત્રનું અવલોકન કરીને આપો. ચાલો, ચિત્ર આપેલું છે તેના ઉપરથી સવાલ જવાબ લખીએ. પહેલો સવાલ, ઉપરના ચિત્રમાં તમને જાહેર સેવાના કયા કયા સ્થળો જોવા મળે છે? તો જવાબ આવશે બસ સ્ટેશન, શાળા, ટ્રાફિક પોલીસ અને સિટી મોલ જોવા મળે છે. ત્યારબાદ બીજું, અકસ્માતના સ્થળે કોણ કોણ હાજર છે અને શા માટે? તો જવાબ આવશે અકસ્માતના સ્થળે ટ્રાફિક પોલીસ અને એમ્બ્યુલન્સ હાજર છે, ઘવાયેલા લોકોને હોસ્પિટલ પહોંચાડવા માટે. ત્રીજો પ્રશ્ન છે, 108 શેનો નંબર છે અને તેનું કામ શું છે? તો જવાબ આવશે 108 એમ્બ્યુલન્સનો નંબર છે. આ નંબર પર ફોન કરીને એમ્બ્યુલન્સ બોલાવવામાં આવે છે, જે ઘાયલ કે બીમાર વ્યક્તિને દવાખાને પહોંચાડે છે. ચોથો સવાલ છે, ઘટના સ્થળે કેટલા પોલીસકર્મીઓ હાજર હતા? તો જવાબ આવશે ઘટના સ્થળે 3 પોલીસકર્મીઓ હાજર હતા. બજારમાં કઈ કઈ દુકાનો આવેલી છે? તો જવાબ આવશે બજારમાં ચશ્માઘર, લેડીઝ ટેલર, બુક સ્ટોલ, સાડી કોર્નર, નાસ્તા હાઉસ અને મીઠાઈની દુકાનો છે. તેવા જવાબો લખી શકાય. બીજો કાવ્ય છે, એક જ દે ચિનગારી. અહીં તમે તમારું નામ પાડીને લખો, એટલે કે છૂટું પાડવાનું છે. તો લખી શકાય ર વત્તા ઈ વત્તા ત વત્તા એ વત્તા શ વત્તા અ. આ પ્રમાણે તમે સંધિ છોડી શકો. ત્યારબાદ પ્રવૃત્તિ 1, મિત્રો તમને કક્કો આવડે છે? સવાલ સાંભળીને શું આવી ગયું? તો પણ ચાલો લખીએ. યાદ રાખજો, નીચે આપેલા વર્તુળમાં જ અક્ષરો લખવાના છે અને જ્યાં ચોકડી મારી છે ત્યાં આપણે લખવાના નથી. તો બાળમિત્રો, અહીં જ્યાં જ્યાં ચોકડી મારેલી છે ત્યાં આપણે અક્ષરો લખીશું નહીં. તો તમે ચિત્રમાં સ્ક્રીન પર જોઈ શકો છો, આ પ્રમાણે તમારે તે અક્ષરો લખવાના રહેશે. હવે નીચે કેટલાક શબ્દો આપેલા છે. દરેક શબ્દ અનુસ્વારવાળા શબ્દો છે. તમે જુઓ કે અનુસ્વારનો ઉચ્ચાર કયો અક્ષર થાય છે તે આપણે લખવાનું છે. તો મંદિર તો તેમાં થશે ન, ચંપો તો તેમાં મ આવશે, કંકણ તો ન આવશે, સંબંધ તો મ અને ન બંને આવશે, દંતાલી તો ન, જાંબુ તો એમાં મ આવશે, શંકા તો નગારાનો ન આવશે. ત્યારબાદ ગંધમાં ન આવશે, રંભા તો મ અને ગંગા તો નગારાનો ન આવશે. પ્રવૃત્તિ 2 છે, ઉપરના કક્કાની માત્ર પહેલી હારના અક્ષરોને ધીમેથી બોલો અને તમારો હાથ ગળા પર રાખો. આ 4માંથી જે જે અક્ષર બોલતી વખતે ગળાનો ભાગ વધુ ધ્રુજે તેને જુદા પાડો. તો ગળું ઓછું ધ્રુજે તેવા અક્ષરો આવશે ક અને ખ, જ્યારે ગળું વધુ ધ્રુજે તેવા અક્ષરો આવશે ગ અને ઘ. બાકીની 5 હારમાંથી ઘોષ અને અઘોષ વ્યંજન જુદા પાડો. તો લખી શકાય ઘોષ વ્યંજનમાં આવશે જ, ઝ, ડ, ઢ, દ, ધ, બ અને ભ, જ્યારે અઘોષમાં આવશે ચ, ટ, ત, છ, ઠ, થ, ફ અને પ. ચાલો પ્રવૃત્તિ 3, પહેલી હારના 4 અક્ષરોને તમારે ફરીથી બોલવાના છે. આંખોને બંધ કરી અક્ષર બોલો. કયા કયા અક્ષર બોલતી વખતે હવા વધુ બહાર નીકળે છે અને ક્યારે પ્રમાણમાં ઓછી હવા બહાર નીકળે છે તે લખવાનું છે. તો બોલતી વખતે જે ઓછી હવા નીકળતી હોય તેવા અક્ષર આવશે ક અને ગ, જ્યારે વધારે હવા નીકળતી હોય તેવા આવશે ખ અને ઘ. આગળ જોઈએ, બાકીની 5 હારમાંથી અલ્પપ્રાણ અને મહાપ્રાણ અક્ષરો જુદા પાડો. ચાલો તમારો જવાબ આપણે લખી શકીએ. તો અલ્પપ્રાણમાં આવશે જ, ડ,
બ ચ ત અને પ જ્યારે મહાપ્રાણમાં ખ છ ઠ થ ફ ધ જ ઢ ધ અને ભ. આગળ જોઈએ પ્રવૃત્તિ ચાર. તમે દરેક હારના અક્ષરો બોલો અને મોંના કયા ભાગની જીભ અડે છે ત્યારે તે અક્ષર બોલી શકાય તે નીચેના કોઠામાં લખવાનું છે. તો ચાલો પહેલું, ગળા પાસેથી બોલાતા અક્ષરો તો ક ખ ગ ઘ, તાળવા પાસેથી જીભ અડે ત્યારે ચ છ જ ઝ, દાંતની ઉપરના ભાગે જીભ અડે ત્યારે ટ ઠ ડ અને ઢ, દાંત સાથે જીભ અડે ત્યારે ત થ દ અને ધ આવશે, અને હોઠ બંધ કરીને બોલી શકાય છે પ ફ બ અને ભ. તો મિત્રો આ હતું આપણું સોલ્યુશન. આવા જ વિડીયો સાથે આપણે ફરી મળતા રહીશું. આપ સર્વે આ વિડીયો જોયો, સાંભળ્યો, સમજ્યા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.